શહેરમાં પુનઃ સક્રિય થયેલા મોટરસાઇકલ સવાર ચેઇન સ્નેચરો ગત રોજ ઘોડદો રોડ સ્થિત જોગર્સ પાર્ક પર ત્રાટક્યા હતા અને પુત્ર સાથે મોપેડ પર જઈ રહેલી વૃદ્ધના ગળામાંથી રૂપિયા 30,000ની સોનાની ચેઇનને આંચકી ભાગી ગયા હતા. મંગળવારે શહેરના સિટીલાઇટ વિસ્તારમાં લોક ભારતી સ્કૂલના ગેટ સામેથી મોપેડ પર પસાર થઈ રહેલી ગૃહિણીને નિશાન બનાવી ગળામાંથી સોનાની ચેન આંચકી જનાર મોટરસાઇકલ સવાર ચેન સ્નેચરો ગત રોજ ઘોડદો રોડ જોગર્સ પાર્ક પર ત્રાટક્યા હતા. વેસુ સ્થિત SD જૈન સ્કૂલની સામે સોમેશ્વરા રેસિડેન્સીમાં રહેતા જયાબેન રમેશભાઈ શાહ ગત બપોરના 3:30 વાગ્યાના અરસામાં પુત્ર સાથે મોપેડ પર અઠવા લાઇન સ્થિત લાલ બંગલા વિસ્તારમાં રહેતા સંબંધીને ત્યાં જઈ રહ્યા હતા ત્યારે હોન્ડા મોટરસાઇકલ પર ઘસી આવેલા ચેન સ્નેચરોએ ચાલુ મોપેડ પર જયાબેનના ગળામાં પહેરેલી સોનાની કિંમતી ચેન, જેની કિંમત રૂપિયા 30,000ના મત્તાની આંચકીને ભાગી ગયા હતા. જયાબેન અને તેમના પુત્રએ બૂમાબૂમ કરી હતી, પરંતુ બપોરનો સમય હોવાથી અને લોકોની અવર જવર પણ ઓછી હોવાથી સ્નેચરો બિંદાસપણે ઘોડદો રોડ તરફ ભાગી જવામાં સફળ રહ્યા હતા. ઘટના અંગે જયાબેને ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. કેમેરામેન સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.